નમસ્કાર મિત્રો, હેલો સખીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં જ 12 જાન્યુઆરીએ વિશ્વ દીકરી દિવસ મનાવાયો. આ સંદર્ભે અમે પણ એક ચર્ચાનું આયોજન કર્યું છે, બેટી વધાવો. આ ચર્ચામાં આપણી સાથે આજે ઉપસ્થિત છે નિવૃત્ત આઈએએસ અધિકારી ડોક્ટર ગૌરી ત્રિવેદી અને આઈટી ક્ષેત્રે ઝળહળતી કારકિર્દી ધરાવનાર શ્રી રુઝાન ખંભાતા. નમસ્કાર ગૌરીબેન, રુઝાનબેન, આપ બંનેનું સ્વાગત છે. ગૌરીબેન, આજના આધુનિક યુગમાં દીકરા અને દીકરી વચ્ચે ભેદ કરવાનું વલણ ઓછું થતું જાય છે, તેમ છતાં આજે પણ દીકરાને લોકો એસેટ માને છે અને દીકરીને લાયબિલિટી, એક જવાબદારી. આપ શું કહેશો? આ તમારી વાત બિલકુલ સાચી છે સુનિતાબેન. આ આપણને લાગે છે કે ખાલી આપણા ગ્રામીણ વિસ્તારમાં હશે, પણ શહેરી વિસ્તારમાં પણ હજુ સુધી એ જ વાત ચાલે છે કે ઘણા કોમો અને ઘણા મધ્યવર્ગના લોકોની ઘરબારની હું સ્થિતિ જોઉં છું, ત્યારે એ લોકો એક દીકરી જન્મે તો એ ઘરમાં હોહો થઈને રડમરડ થાય છે. તો એ મને લાગે છે કે હજુ આપણે આપણા સમાજમાં ઘણી બધી સુધારોની જરૂરી છે આને માટે. જી જી, રુઝાન, વિશ્વ દીકરી દિવસ ઉદ્દેશ્ય શું? એક મને ખુશી બી થાય છે કે આપણે વિશ્વ દીકરી દિવસ કરીએ છીએ સેલિબ્રેટ, તાકી એક ઇમ્પોર્ટન્સ મળે. અને એક દુઃખ બી થાય છે કે આપણે એવી હાલત થઈ ગઈ છે કે વિશ્વ દીકરી દિવસ કરવો પડે છે, કે કારણ કે આમ તો 365 ડેઝ આર બધાના દિવસ છે, એમાં દીકરી બી આવે ને દીકરો બી આવે ને બધા આવે. પણ એટલે આ એક દિવસનું એક મહત્વ જે અમે સમજ્યું છે ને જે સમજાવવા માંગીએ છીએ, કે જે પહેલાંથી જે પેલી કુપ્રથા રહી છે ને, જે મેડમે કહ્યું કે લાયબિલિટી છે દીકરીઓ, તો વી વોન્ટ ટુ એમ્ફસાઇઝ આ દિવસે એક જાગૃતતા લાવવા માંગીએ છીએ કે દીકરીઓ લાયબિલિટી એ તો બહુ મોટી એસેટ છે. એક એક વર્લ્ડનો ફેક્ટ છે કે આપણે 50% નોર્મલી ઇટ વોઝ ફેક્ટ કે 50% દીકરા હોવા જોઈએ ને છોકરા હોવા જોઈએ ને 50% છોકરી હોવી જોઈએ, પણ આખું ઇમ્બેલેન્સ થઈ ગયું. ઇમ્બેલેન્સ થઈ ગયું એટલે એટલો ખરાબ રેશિયો થઈ ગયો છે કે અત્યારે 1000 છોકરાઓ હોય છે તો ખાલી 970, ગુજરાતમાં 970 છોકરી છે. ઓલ ઓવર ઇન્ડિયામાં આનાથી ખરાબ એ છે રેશિયો. એટલે આ જે રેશિયો છે એનાથી એક ચીજ ખબર પડે છે કે જે 50% પોપ્યુલેશન આપણી લેડીઝનું છે, જે જેનાથી દુનિયા ચાલે છે, અગર એ આટલું ઓછું થઈ રહ્યું છે, 970 થઈ ગયું એટલે આટલો મોટો ગેપ આવી ગયો, તો આપણા કાલ ઉઠીને આપણા દીકરાઓ, આપણા છોકરાઓ ક્યાં પરણ છે, શું કરશે, જિંદગી આગળ કેવી રીતે ચાલશે. સાથે લાઈફ સાથે બીજી એક ઇમ્પોર્ટન્ટ ચીજ છે ઇકોનોમી. વર્લ્ડમાં ફેક્ટ છે કે આપણી જે દીકરીઓ, બહેનો, દાદીઓ, આ બધાએ આપણી ઇકોનોમીમાં, આપણી દુનિયામાં, આપણા ગ્રોથમાં આપણને, આ સોસાયટીને હેલ્પ કરી છે, સોસાયટીને સુંદર બનાવી છે. આ બી ફેક્ટ છે કે જ્યારે તમે એક દીકરીને ભણાવો છો યા એક બહેનને ભણાવો છો, તે આખું ફેમિલીને ઉઘાડી લે છે. અને અત્યારે દીકરા દીકરીમાં કમ્પેરિઝન નથી કરવી, કારણ કે આ હું એવરી ટાઈમ કહું છું કે આ ભાઈ છોકરા છોકરીની લડાઈ નથી, આ લડાઈ અચ્છાઈ ને બુરાઈની છે. એટલે આપણે જેમ આગળ વધશું એ એમ્ફસાઇઝ, પણ એટલે આ વર્લ્ડ ડોટર્સ ડે એટલા માટે મનાઈ રહ્યો છે. બરાબર છે, દીકરીઓ ખાસ છે અને આવકાર્ય છે એવો હેતુ હોવો જોઈએ. બરાબર, બિલકુલ. ગૌરીબેન, ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં દીકરીઓની ભૂમિકા જુદી જુદી હોય છે, આપ એ અંગે શું કહેશો? હવે ઘણા લોકોને આ વહેમ થઈ ગયો છે કે ગ્રામીણ વિસ્તારમાં છોકરીઓનો બહુ જ ખરાબ ભૂમિકા છે, કે બહુ જ ઇન્ફિરિયર થાય છે, એના બહુ દબાવો થાય છે, એને કોઈ ભણાવતું નથી. પણ હવે હું જોઉં છું કે ઇવન આપણે શહેરી વિસ્તારમાં કોઈ કોઈ લોકો એવા જ છે કે હજુ દીકરીને બહુ સેકન્ડ ક્લાસ કે ઇન્ફિરિયર એમના ઘરમાં ગણે છે. એટલે એ વાત સાચી નથી કે ખાલી ગ્રામીણ પ્રદેશમાં જ આપણી દીકરીઓ વહાલી નથી. ઘણા એવા ઘરો છે મેં જોયા છે કે બહુ જ ઉત્સાહથી એમની દીકરીઓને મોટી કરે છે, પણ એ હજુ સાચી વાત છે કે લગભગ જે આપણે કરીએ કે નોર્મલી જે વાત છે એવી છે કે ગ્રામીણ પ્રદેશમાં હજુ દીકરીઓનું એટલું મહત્વ નથી જેટલા દીકરાઓનું છે, જે વાત બિલકુલ ખોટી છે. કેમ કે આપણે ખેડૂત પ્રદેશ જોઈએ, આપણો એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ જોઈએ, તો એમ લાગે કે વાવવા માટે બૈરાઓ જ આગળ જાય છે, અને પછી જે પાક થાય છે એની પછી હા ઘણા માણસો જાય છે, ટ્રેક્ટરો ચલાવે છે, પણ પછી જે નાનું નાનું કામ હોય છે એમાં પણ બહેનોનો બહુ જ મહત્વ, એમની બહુ મહત્વ ભૂમિકા છે. એટલે આપણે એમ નથી કહી શકતા કે દીકરીઓ એસેટ નથી, એ ખોટી જ વાત છે કે
ડોટર્સ આર અ લાયબિલિટી. મને એમ લાગે છે કે હજુ સુધી ગ્રામીણ વિસ્તારમાં છોકરીઓની ઇમ્પોર્ટન્સ કદાચ ના ઓળખતા હોય, પણ હવે ધીમે ધીમે લોકોમાં બદલાવ આવે છે. હમણાં હું વચ્ચે વાંચતી હતી એક આર્ટિકલ જેમાં હરિયાણાના પ્રદેશમાંથી એમને કન્યાઓ જોઈતી હતી લગ્ન માટે, તો એ ગામડામાં એટલી ઓછી દીકરીઓ છે કે એ લોકોને કેરલા જવું પડ્યું. અને ત્યારે એ સરપંચને પ્રશ્ન પૂછ્યા ગયો કે તમે કેમ એટલા દૂર જ, કે અમે બહુ મોટી ભૂલ કરી છે, અમે અમારી દીકરીઓને મારી નાખી છે, અને હવે અમે જોઈએ છે. એ પ્રદેશ હતો ગાય ભેંસો વધારે, ડેરી ડેવલપમેન્ટ બહુ વધારે હતું, કે અમારી ભેંસો સંભાળવા માટે આજે કોઈ ભાઈ તૈયાર નથી, પણ દીકરીઓ અમારી સંભાળતી હતી, અમારી બહેનો સંભાળતી હતી, અમારા બૈરાઓ સંભાળતા હતા. એ હવે બદલાઈ ગયું છે, તો હવે અમે કેરલાથી બ્રાઇડ શોધવા જઈએ છે, એ પરિસ્થિતિ થઈ ગઈ છે. જી જી. આપણી સાથે શ્રી રણજીતસિંહ જોડાયા છે કોલર, આપણે એમનો પ્રશ્ન જાણી લઈએ. બોલો રણજીતસિંહજી, આપનો પ્રશ્ન જણાવશો. આ બેટી વધાવો કાર્યક્રમ છે. બોલો, આપનો સવાલ કહો. રુધન, આપણે આગળ ચાલીએ. નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ, એમાં દીકરીઓનો જે ઉછેર છે તો એમાં ઘણું અંતર હોય છે એ ઉછેરમાં, અને એનો સીધે સીધો પ્રભાવ એમના વ્યક્તિત્વ પર પડે છે. આપ આના પર કઈ પ્રકાશ પાડશો? તમે વર્ગ કહે એક રીતે સાચા છે, પણ ઘણી વાર મેં જે નિમ્ન વર્ગ કહો કે મધ્ય વર્ગ કહો, એમાં મેં દીકરીઓ જોઈ છે કે એના પપ્પા, જેને કે રિક્ષા ડ્રાઈવર હોય એના પપ્પા, પણ દીકરીને ભણાવી ગણાવી સીએ બનાવે, યા એનાથી આગળ ભણાવે, મેડિકલ ડોક્ટર કરાવે, એન્જિનિયરિંગ કરાવે. એટલે મારો આઈ મીન વર્ગ એક છે, એક એ ફેક્ટ છે, પણ એ સામે બીજા બી એવા એક્ઝામ્પલ્સ છે, ભલે થોડા એક્ઝામ્પલ છે, કે લોકોને જાગૃતતા થઈ છે કે જે દીકરી છે આપણે એને ભણાવશું ગણાવશું તો એ પોતાના પગે ઉભી રહેશે. અને જ્યારે પગે ઉભી રહેશે, મારે બધાને હંમેશા કેવું હોય છે કે જ્યારે પગે છોકરી ઉભી રહે છે, ભલે 1000 રૂપિયા 2000 રૂપિયા કમાતી હોય, પણ ઇમ્પોર્ટન્ટ છે કે એને એ સ્વનિર્ભર થાય, એને કોન્ફિડન્સ આવે લાઈફમાં કે હું કંઈ કરી શકીશ, ને કાલ ઉઠીને કંઈ બી આપત્તિ આપે તો એને સામનો કરી શકે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે કેવું હતું કે નોર્મલી આપણે જે દીકરીઓને કહીએ છીએ કે આપણે જે આપણે કહીએ છીએ કે ભાઈ તારી તો પારકો ધન છે, પરાયો ધન છે, આપણે એ આખા માઇન્ડસેટથી એને મોટી કરીએ છીએ. એટલે હવે આપણે માઇન્ડસેટ બદલવાનો છે. અને જે બધાને ખબર છે, આગળ આપણે આપણા ઇન્ડિયાના એક્ઝામ્પલ લઈએ, ફોરેન એક્ઝામ્પલ લઈએ, આપણા કેટલા પોલિટિક્સ લેડીઝ છે પોલિટિશિયન્સ, મોટા મોટા ઉદ્યોગ મોટા મોટા, એ આગળ સુનિતા વિલિયમ્સની વાત કરીએ, કલ્પના ચાવલાની વાત કરી, તો એ લોકો બધા બી આટલું સરસ કામ કર્યું છે. આપણે અહીંયા મેરી કોમની વાત કરીએ જેને મેડલો જીત્યા છે, યા જે બી આપણે કોઈ બી ફિલ્ડમાં આજે કોઈ બી ફિલ્ડમાં કોઈ બી ક્ષેત્રમાં લઈએ છીએ, તો આ ઘણી દીકરીઓ મધ્યમ વર્ગથી યા પેલા બીજા વર્ગથી આવી છે, પણ તો બી એ લોકોનું અપબ્રિંગિંગ જે થયું છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અત્યારે ઇમ્પોર્ટન્ટ માઇન્ડસેટનો છે કે જે ભલે કોઈ બી વર્ગ હોય, પણ જે માઇન્ડસેટ છે એ ઇમ્પોર્ટન્ટ થશે, તો આપણે બધા જે કેટલા પહેલા કરો, પપ્પા કેટલા પ્રાઉડ છે. અગર આપણે અમદાવાદની ગુજરાતની વાત કરીએ તો આપણી પેલી શૂટરબેન છે, હું નામ ભૂલી ગઈ છું, એમના પપ્પા કેટલા પ્રાઉડ છે. એટલે આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું મારે જે મેડમે કહ્યું એ પર એક બીજો એક્ઝામ્પલ આપો તો કે જે પટેલ સમાજમાં બહુ વચ્ચે પ્રોબ્લેમ થઈ ગયો છે, કારણ કે એ લોકોમાં બી આ છોકરા છોકરીમાં જે પેલું ભ્રૂણ હત્યાનું થઈ ગયું તો એકદમ રેશિયો એ લોકોનો ડાઉટ થયો, તો અત્યારે એ લોકોને એટલી ખરાબ પરિસ્થિતિ છે કે એ લોકોને બી આવી રીતે બીજી જ્ઞાતિમાંથી દીકરીઓ લાવી પડે છે છોકરાઓ પરણાવવા માટે, ના તો છોકરાઓ કુવારા રહીને યુ નો એવરીથિંગ ગોઝ ઇન અ મેસ ફોર ધેટ. એક હજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે હું ભૂલી ગઈ છું, એક ગામડું છે ઇન્ડિયામાં, ત્યાં એ લોકોએ બહુ સરસ પ્રયોગ કર્યો છે, ને એને જોઈને બીજા બધાએ સ્ટાર્ટ કર્યું કે ત્યાંના પંચાયતે એક ડિસિઝન લીધું કે આપણે જે જ્યારે બી દીકરી બોર્ન થાય આપણે બધા મળીને એના 2000 રૂપિયાની એફડી કરશું. આમ 2000 રૂપિયા કંઈ મોટા ના કહેવાય, પણ એ આ જે થોટ પ્રોસેસ છે કે 2000ની દીકરીની એફડી કરશું, એ બહુ ઇમ્પોર્ટન્ટ થોટ પ્રોસેસ છે, જેનાથી ત્યાં બધા એન્કરેજ થયા કે ઓકે દીકરી ત્યાં વધાવાઈ રહી છે, એ બધું ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજની તારીખમાં આ બધી અગર આપણે એઝ અ કમ્યુનિટી એઝ અ સોસાયટી આપણે આ સ્ટેપ્સ નહીં લઈશું તો આપણે આઈ મીન અત્યારે આમે પ્રોબ્લેમ થઈ રહ્યા છે આપણા દીકરાઓના, તો પછી વધારે પ્રોબ્લેમ થશે. એટલે કમિંગ બેક, દેર ઇઝ નો વર્ગ. ઘણી વાર મેં મોટા વર્ગોમાં જોયું છે કે દીકરીઓનું શોષણ થાય છે, અને ઘણી વાર મેં નાના વર્ગોમાં જોયું છે. એટલે આજે મારે ખાસ કહેવું છે કે તમે વર્ગનો માઇન્ડસેટ ના રાખો, આપણો જે ખુલ્લો માઇન્ડસેટ છે કે આપણે આપણી દીકરીને વધારવાની છે એ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ સરસ. આપણે ગાંધીનગરથી આપણી સાથે કોલર જોડાયા છે જગદીશભાઈ, આપણે એમનો પ્રશ્ન જાણી લઈએ. જગદીશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી, આપનો પ્રશ્ન જણાવશો.
હા મેડમ, ગાંધીનગર થી જીતેશું બોલું. હા જી, બોલો બોલો. હા, હવે ઓલરેડી અત્યારે હાલ દીકરીઓની જે ઉંમર છે મેરેજ કરવાની, હા, એ 18 વર્ષની જગ્યાએ મારી માન્યતા એવી છે કે ઘટાડવી જોઈએ હવે એમ આ સમય પ્રમાણે. બરાબર. આપણે પૂછીએ, ગૌરીબેન આપ શું કહો છો? એ કહે છે કે વય મર્યાદા જે છે લગ્ન કરવાની 18 વર્ષની, એના કરતા ઘટાડવી જોઈએ. ના, મને એમ, હા, એક સ્કૂલ ઓફ થોટ એ કહે છે કે આપણે ઘટાડવી જોઈએ, કેમ કે આજકાલ બહુ જ વધારે છોકરીઓ જે આપણે એડોલેસન્સ કહીએ છે એ થોડું એ ઉંમર જે છે હવે બહુ જલ્દી છોકરીઓ છોકરાઓ મેચ્યોર થાય છે, તો આપણે એમને સેક્સ્યુઅલ ફ્રીડમ આપવાની વાત કરે છે. એટલે ઘણા લોકોને એમ છે કે આપણે લગ્નની ઉંમર હજુ ઓછી, પણ મને હજુ નથી લાગતું કે આપણી સોસાયટી એટલી મેચ્યોર થઈ છે. અને આપણે 18 વર્ષનો નિયમ નહીં રાખીએ તો મને એમ લાગે છે કે હજુ વધારે અત્યાચારો થશે છોકરીઓ ઉપર. એટલે મને એમ લાગે છે એટલીસ્ટ આ મિનિમમ એજ આપણે 18 રાખીશું તો છોકરીઓને ભણાવશે લોકો, અને લોકો એમને એટલીસ્ટ એમનું બાળકપણ જે છે, રાઇટ ફોર અ હેપી ચાઇલ્ડહુડ, એ એમને એક મોકો કે અવકાશ આપશે. નહીં તો મને એમ લાગે છે, ભાઈ તમારી વાત સાચી છે, પણ મને એમ લાગે છે કે 18 વર્ષથી ઓછી આપણે ઉંમર ના કરવી જોઈએ. એટલીસ્ટ કાયદા પ્રમાણે આપણે, મને એમ લાગે છે, બિલકુલ ઠીક જઈએ છે. મારું તો કેવું છે કે નહીં, આઈ મીન 18 વર્ષ, હું તો કહું કે બહેનોની લગ્નની ઉંમર 21 વર્ષ કરો. કેમ હું સમજાવું છું, મે બી મેડમે સાચી વાત કરી છે કે બાયોલોજીકલી આપણો બધાનો ગ્રોથ વધી ગયો છે, એ વાત સાચી છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ એક ગ્રોથ જે અત્યારે આપણે જે માલ ન્યુટ્રિશન કે જે આપણી આમ બીજો ગ્રોથ વધ્યો છે, પણ આપણા બોડી પાર્ટસનો ગ્રોથ નથી વધ્યો, તમે સમજો, આપણા કેમિકલ એ બધા વધી ગયા છે. એટલે જે બોડી પાર્ટસનો ગ્રોથ જોઈએ આના માટે, આ જે બી આપણે લગ્ન પછીની જે પ્રોસેસીસ થતી હોય એ નથી એમાં, ધીસ અ સાયન્ટિફિક થિંગ. અને આપણે બીજી ઇમ્પોર્ટન્ટ જે મેડમે એ બી સરસ વાત કરી કે જે લોકોને એન્જોયિંગ ધેર બાલપણ, એ બધું નીકળી જશે. અગર તમે કાલોટીનો કહે કે 15 જે બી અત્યારે થાય છે ચાઇલ્ડ મેરેજ અત્યારે થાય છે એમાં કોઈ ડાઉટ નથી, પણ હવે ખુલ્લેઆમ થવા લાગશે. અને જે એ લોકોનું બાલપણ છે, એ લોકોનો ગ્રોથ છે, એ લોકોનું નોટ ફિઝિકલ ગ્રોથ, હું મેન્ટલ ગ્રોથની બી વાત કરું છું, એટલું તમે યાદ રાખજો. કારણ કે ખાલી ફોર અ હેપી મેરેડ લાઈફ ઓનલી સેક્સ ઇઝ નોટ રિક્વાયર્ડ, તમારું મેન્ટલ સ્ટેટસ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ ગ્રોથ 15 વર્ષની છોકરીનો કેવી રીતે, છોકરીની નહીં છોકરાનો બી ના હોય. એટલે મારે કેવું છે કે આપણે આપણે અને આપણે એવું કંઈ, મેરેજ ઇઝ નોટ જસ્ટ અબાઉટ સેક્સ, મેરેજ ઇઝ મોર દેન દેટ, મેરેજ ઇઝ અબાઉટ કમ્પેટેબિલિટી, મેરેજ ઇઝ અબાઉટ અ ગુડ સોસાયટી, એક હેલ્ધી સોસાયટી. આ બધું યુ એક્સપેક્ટ કે બિચારી 15 વર્ષની છોકરી શું હોય, પોતે જ રમતી હોય ચોટલા વાંધીને, ને એ શું કરશે શું? એટલે આઈ મીન મારું સાહેબ તમને રિક્વેસ્ટ છે કે 18 બદલે આપણે 21 વર્ષની માંગ કરીએ આપણી દીકરીઓ માટે. અને બીજી વાત કહેતો, કદાચ તમે ભૂલી ગયા હો તો, કે આપણી જે દીકરીઓની જે આ બધી સાયકલ છે, પ્રોડક્ટિવ સાયકલ, એ કાફી લાંબી ચાલતી હોય છે. એટલે એ બી તમે ભૂલતા નહીં, કારણ કે તમે 15 વર્ષથી ચાલુ કરાવશો તો કેટલું, આઈ મીન ઇટ વિલ બી બિગ મેસ. એટલે મારી રિક્વેસ્ટ છે સાહેબ કે તમે બી એવો પ્રચાર કરો કે 18ની બદલે 21 વર્ષ થવી જોઈએ. મિત્રો, અહીં લઈશું એક નાનકડો વિરામ અને પછી ચર્ચા આગળ ધપાવીશું.